नमो लोये सौरियंताणम नमो लोये सौदानम नमो लोये सौवायरियाम नमो लोये सौजायानम नमो लोये सौत्रिकावर्ति सावनम ओंकार मिंदु संयुक्त नित्यं जयन्ति योगिन कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमी मंगलम कुंकुंडारी उजेन्द्र सुमंगल नमः समर्पितं परमात्म प्रकाश आचार्य भगवान योगिंद्र देव रचित परमात्म प्रकाश नो स्वाध्याय आपने करी रहा छे। एमा 45मी गाथा सुधी स्वाध्याय पूरो कर्यो छे। आजे हवे 46मी गाथा નો સ્વાધ્યાય આગળ લઈએ છીએ। 46મી ગાથા એનો અન્વયાર્થ ભાવાર્થ અને 46મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તેનો કેટલોક ભાગ આપણે લીધો છે। શેષ ભાગ આજે લઈએ છીએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ। 46મી ગાથામાં આચાર્ય ભગવાને એમ કહ્યું કે હે યોગી, નિશ્ચય નથી जे आत्मा ने ज्ञानावरण आदि रूप नो संबंध नथी तथा द्रव्य क्षेत्र काल भाव अने भाव रूप संसार पण नथी, ते आत्मा ने तू संसार ना कार्यों नो त्याग करीने वितराग समाधि में स्थित थईने जाण अर्थात एनु चिंतन कर, एमां एकाग्रता कर, एवो आत्मा एमां एकाग्रता कर। જે જ્ઞાનાવરણ આદિ એટલે કે કર્મની 148 પ્રકૃતિઓ એનાથી ખરેખર રહિત છે, એની સાથે એને કોઈ સંબંધ નથી। જે સંબંધ છે એ કેવા માત્ર સંબંધ છે, અને પાંચ પરાવર્તન એ કરે છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભાવ રૂપ એવા પાંચ પરાવર્તન એને થઈ રહ્યા છે, એટલે કે ભાવના ભ્રમણ થાય છે એમાં। દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એના બદલાય છે દરેક ભાવમાં, અને એવો એનો સંસાર। તો એ સંસાર એ ખરેખર આત્માનો નથી, એ સંસાર રહિત છે। જીવની બે મુખ્ય પર્યાય છે, એક સંસાર પર્યાય અને બીજી સિદ્ધ પર્યાય। કોઈ પણ જીવની સિદ્ધ પર્યાય છે તે એની સંસાર પર્યાય કરતા અનંત ગણી છે। અનંત કાળથી ભલે એ જીવ સંસાર પર્યાયમાં રહ્યો અને પછી એ સાધક પર્યાય તો બહુ ઓછા સમયની છે કે જેમાં એ સિદ્ધત્વ પ્રગટ કરે છે, અને પછી એ સિદ્ધ દશામાં તો અનંત કાળ સુધી રહે છે। એટલે એ જ એનું મૂળ સ્વરૂપ છે। જ્યારે સંસાર પર્યાયમાં હતો ત્યારે ત્યારે પણ એ તો શુદ્ધ જ હતો, સિદ્ધ સમાન પૂર્ણ પવિત્ર જ હતો। એ કર્મના સંબંધ વગેરે ક્ષણિક હતા અને એ પણ બદલાતા હતા, એક સરખું કાંઈ રહ્યું નથી, એટલે વસ્તુ એની હતી જ નહીં, એણે માની હતી। તો એવો આત્મા એ પરમાત્મા એનો તું વિચાર કર, એને તું દ્રષ્ટિમાં લે, એમાં એકાગ્રતા કર, અને કહે છે કે વિતરાગ સમાધિમાં સ્થિત થઈ અને એને જાણ, એટલે કે એનો નિર્વિકલ્પ દશામાં અનુભવ કર। આચાર્ય ભગવાને બહુ સુંદર વાત કરી છે અને પૂજ્ય ગુરુદેવે એની ઉપર બહુ સરસ વિસ્તાર કર્યો છે, તો આપણે આગળ એનો વિસ્તાર લઈએ છીએ। યુવા દિગંબર મુનિઓનું કથન, સમજાણું ક્યાંય એને દુનિયાની પડી નથી કે દુનિયા કે માનશે કે નહીં, મારા હાથે નાગા બાદશાહથી આગા થઈ દુનિયાની પડી નથી સભાની સમાજની, કે સમાજને ઠીક પડશે કે નહીં, સમાજ કબૂલ છે કે નહીં, દુનિયા દુનિયાની જાણે મારા હાથે સમજાણું કાંઈ। યોગેન્દ્ર દેવ દિગંબર સંત જંગલમાં રહેનારા હતા,
मुनियों तो जंगल में रहता कहते हे शिष्य तारे जो आत्मा ने जानवो तो परमात्मा स्वरूपी भगवान है एमा संसार ने संसार ना कारण नो अभाव है एने तू विकल्प नी जाल ने व्यवहार नी जाल ने छोड़ी दई व्यवहार में जागता थे ते नीचे में ऊंघता थे शू कहीं आवे से नहीं शू सूतो ये दयादान व्रत भक्ति पूजा नो विकल्प है एम जे जागता थे ये नीचे में ऊता थे नीचे नु एने भान अने निश्चय में जे जागे छे व्यवहार में ऊता छे व्यवहार ने छोड़ी दीदो विकल्प में मार्ग भारी भारी एवो छे न बेसे ने शू करे बिचार न बेसे ने आऊ एकदम मार्ग न बे एटले एने लागे वितराग मार्ग एवो छे ए पण दिगंबर धर्म एक ज ए सिवाय क्या आ वात छे ज नहीं ए मार्ग ने जीरवो कठन जगत ने बीजो जगत आज रस्तो बीजो नकर क्या काढ़े वाणिया वड़ जाए कहता था थोड़ो हिम्मत भाई ने मुंबई में से केवा के भाई पूनमचंद घासीलाल पूनमचंद घासीलाल थे ने प्रतापगढ़ में थे ने मंदिर से ने मंदिर सावनगर से ने જેમ જોયા છે ને અહિયાં છે ને એ કઈ કેતા હતા એક પેઢી ઘણા હેમંતભાઈ ને કે કાલે સ્વામી થોડું ઊંચું મૂકે અમે થોડું ઊંચું મૂકીને ભેગા થઈ જઈએ આ ક્યાં અમારો માર્ગ છે આ તો આત્માનો માર્ગ છે આ તો ત્રિકાળી અનાદિ સનાતન સતમાર્ગ છે એમાં મોં હું મૂકું કે વ્યવહારથી થાય લાભ થાય એમ કેવું એ તો અહીં ક્યાં છે જુઓ ને મનસી વ્યવહાર મુક્ત મનનો જે વિકલ્પ છે દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિ એ વિકલ્પ છે તેને છોડી દઈને સમજાણું કાંઈ આવું છે એક ગાથા એ તો કેટલું કહ્યું છે જુઓ નો મનથી વ્યવહાર કો છોડ કર વિતરાગ સમાધિ મેં ઠર કર જયારે વિકલ્પ છૂટ્યો ત્યારે સ્વરૂપમાં નિર્વિકલ્પ ફિરતા થઈ એ સમાધિ સંજ્ઞા દર્શન જ્ઞાન શાંતિ થઈ એ સમાધિ એટલે બાવા અલગ આવી સમાધિ નહીં આ આધિ વ્યાધિ ઉપાધિથી રહિત વિતરાગી પરણતિ તે સમાધિ અરે અનંતકાળ થયો અનંતકાળ થયા ચોરાશીના અવતાર કરી કરીને મરી ગયો છે હેરાન હેરાન છે અરે એક બહુમાં દુઃખી કેટલો છે રાગ ને દ્વેષ સંકલ્પ વિકલ્પ એ બધા દુઃખદાયક છે અશુભ ભાવ તો દુઃખદાયક છે હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસના કામ ક્રોધ માન માયા આદિ ભાવ એ તો દુઃખરૂપ છે પણ શુભ ભાવ દુઃખરૂપ છે દયા દાન વ્રત તપ ભક્તિ પૂજાનો વિકલ્પ ઉઠે શુભ છે એ દુઃખરૂપ છે વ્યવહારે શું હતું દૂર છે લાકડી ને ઘોડો કેવો વ્યવહારે કહેવાય છે ઘોડો છે
आपने क्या कहा तो समझ में नहीं आ रहा। छोकरो लाकड़ी लेने ऊपो हो ने बाप आए घर घोड़ो आगो राखता घोड़ो थी लाकड़ी लेने ऊभो हो घर में जमु हो थोड़ जाए एम ई लाकड़ी ना घोड़ा ने घोड़ो कहवो एम व्यवहार ने धर्म कहवो एवं चाहिए जितना फरक है। શું થાય પ્રભુ અનંત કાળથી રખડે છે અનંત કાળથી આખડ્યો વિના ભાન ભગવાન સેવા નહીં ગુરુ સંત ને મૂક્યા નહીં અભિમાન વ્યવહારથી થશે વ્યવહાર કરતા કરતા થશે એને અહીં ભગવાન ના પાડે છે એને છોડતા થશે મનસી વ્યવહાર મુક્ત વ્યવહાર આ લૌકિકી વ્યવહાર બધો કહેવાય હા હા એ ધંધાની તો વાત અહીં ક્યાં હતી ચિંતન કર પરમાત્માને જાણે હા હા આવો જે ભગવાન અંદર અને નિર્વિકલ્પ શાંતિથી એને જાણે હા 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 નિર્વિકલ્પ શાંતિથી એ જણાવ્યો છે વિકલ્પથી જણાવ્યો નથી કેમ કે વિકલ્પ એમાં નથી હમ જાણું કાંઈ શું થાય માર્ગ તો છે રહેશે કોઈ મરડીને કચરડીને બીજો કરે એ તો નહીં થાય અનાદિનો એક માર્ગ છે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પણ વિતરાગ સમાધિ મેં ઠરી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર એ ત્રણેય પર્યાય વિતરાગી પર્યાય છે વિતરાગી પર્યાય દ્વારા આત્માને જાણ હા 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 સમજાણું કાંઈ જોવું ને આ તો લખાણ કીધું ને આ તો યોગેન્દ્ર દેવી કેટલા વર્ષ પહેલા છે ગયા એનું છે ટીકા તો ભાઈ કરી ને દોલતરામ હા 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 પહેલાના તો પંડિતે બનારસીદાસ ટોડરમલ દોલતરામ ભાગચંદી બહુ થઈ ગયા ધર્મના થાંભલા લોકોને બાયથી જોવે છે તે વસ્તુ બાયથી નથી અંતરના આનંદનો નાદ પ્રભુ અતિન્દ્રિય આનંદનો અણાકો શાંત રસ પડેલો પ્રભુ એને અતિન્દ્રિય આનંદની શાંતિ દ્વારા જણાયો છે બીજો કોઈ એનો ઉપાય છે નહીં ભાવાર્થ શુદ્ધાત્મા કી અનુભૂતિ સે ભિન્ન ન્યાચી લીધું જોયું આત્મા જે શુદ્ધ છે ચૈતન્ય એની અનુભૂતિથી આ વસ્તુ ભિન્ન છે એટલે માં એવું તો અનુભૂતિથી ભિન્ન એકાવન એક 29 બોલાયા હતા પ્રવચન સમયસારમાં કે આત્મા શુદ્ધ ચૈતન્ય ભગવાન એનો અનુભવ આનંદની અનુભવની દશા એનાથી આ ભાવ વ્યવહાર આદિ બધા ભિન્ન જુદા છે હા હા શુદ્ધાત્માથી જુદા ન કીધા જોયું છે ને ઇતમ રૂપમ રક્ષણ પરમ જન્મ વ્યવહાર મુક્ત જાણી વિતરાગ નિર્વિક સમારોહ સિદ્ધવા બાબત પછી જો શુદ્ધાત્માનુભૂતિ વિલક્ષણ એણ સંસાર એણ બંધન એણ રહી તો હા હા શું કહ્યું
भगवान आत्मा शुद्ध आनंद स्वरूप एनो अनुभव एनी सन्मुख थईने राग रहित वितरागी पर्याय थी एनो अनुभव करवो ये अनुभूति थी आ संसार ने बंधन बिन थे। एमा व्यवहार ना विकल्पो ही नथी अने एनु कारण बंधन ही पण एमा आई वात छे भाई। शुद्धात्मा की अनुभूति शुद्ध पवित्र आनंद नो नाद पूर्ण स्वरूप एनी सन्मुख मां शांति ने वितरागी दशा द्वारा अनुभव मां आयो ए अनुभूति थी संसार ना पांच बोल अने बंधन चार बोल ये अनुभूति थी भिन्न छे। वस्तु मां नथी एम कीधु पहेलो ये संसार ने बंधन शुद्धात्मा मां नथी एम कह्यु पहेलो कहू एम कहू पची ग्रांत खाल करे शू कहू पहलो तो नित्यानंद प्रभु शुद्ध चैतन्य घन जे ध्रुव परम परम परिणामिक स्वभाव भाव एमा संसार ने बंधन नो अभाव छे। पछी कहू के जे वस्तु टिकाली छे एनी अनुभूति थी भिन्न छे स्वभाव थी भिन्न छे पण एनी अनुभूति थी आखू काम વેપારી ને નવરા સમગ્રે આખો દી પાપના ધંધા રહું ખાવું પીવું એમાં પાંચ પચાસ લાખ પૈસા થઈ જાય છોકરા હારા જાણે અમે વધી ગયા ધૂળમાં નથી વધી આંબળને વધ્યા પાપમાં પહેલો સ્વભાવ થી બિન કીધો પણ એ બિન કોને જ અનુભવ્યો અનુભૂતિ થી એને બિન જણે ક્યાં બિન છે એ જાણ્યું કોને વસ્તુ જે છે ચિદાનંદ ભગવાન આત્મા એમાં સંસાર ને બંધન નો અભાવ પણ એ બંધનનો સંસારનો અભાવ કોણે જાણ્યો જે અંતર્મુખ થઈને એની અનુભૂતિ કરી એને જાણ્યો એ અનુભૂતિ થી ભિન્ન છે દિગંબર સંતોની વાણી તો જુઓ રામ બાણ છે જગતને પછી કઠણ પડે છે શું થાય માર્ગ તો આ છે અને બે ન બે તું જાણ ન્યાય કહ્યું કે વસ્તુ છે એના સંસારને બંધન નથી પણ નથી એવું કોણે જાણ્યું કે જેણે આત્માના અનુભૂતિ કરી એને જાણ્યું કે અનુભૂતિ થી આ ભિન્ન છે તો અંદર માં પણ નથી સમજાણું કાંઈ બીજી રીતે કહીએ એટલે શુદ્ધ આત્મામાં સંસાર ને સંસારમાં કર્મ નથી એ તો ધારણા થઈ મગજમાં સમજાણું કાંઈ એ તો જ્ઞાનમાં ધારણા આવી પણ વસ્તુ ના આવી સમજાણું ક્યાંય એથી આ કહ્યું સમ્યક દ્રષ્ટિ જીવ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન શાંતિ દ્વારા અનુભૂતિ જે આત્માની કરી એને જણાનું કે આમાં નથી અનુભૂતિ થી જ નથી સમજાય છે કે બહુ સરસ ગાથા આ શૈલી તો જુઓ એક એક ગાથામાં શ્વેતાંબરના 32 વાંચી જાય કે હાથ ન આવે
તત્વ શું છે એવી વાત છે બાપુ. આ તો બધી વ્યવહારની વાતો, બધી બહારની વાતો. હા હા હા, આ તો એક ગાથા. રાગ નો સંબંધ હોય તો પર્યાય ની સાથે સંબંધ છે, અને એ રાગ ની સાથે પ્રકૃતિ જડનું નિમિત્ત પણ છે. એ રાગ નો સંબંધ અને આ એ બધું દ્રવ સ્વભાવમાં નથી. હા 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 હા, એ સંસારના પાંચ પ્રકાર દ્રવ ક્ષેત્ર કાળ ભવ ભાવ, એ ભવનો જેમાં અભાવ. હા હા હા, સંસારનો ભાવ કેવો છે ને? ભગવાન આત્મા ચિદાનંદ નિત્યાનંદ પ્રભુમાં ભવનો અભાવ, અને ભવના કારણરૂપ પ્રકૃતિ તેનો અભાવ. હા હા, પણ કોને હૃદય? જેને એને અનુભવ્યો એને. હે, એ વસ્તુ તો આમ છે, માર્ગ તો આ છે. જેને માર્ગ લીધો એને ભિન્ન છે. હા હા હા, અરે આ વાત ને સાંભળવી કઠણ પડે. એવો માર્ગ વિતરાગનો છે, એવો માર્ગ વિતરાગનો ભાંક્યો શ્રીજી નરાજ. ધર્મસભામાં ત્રિલોકના માથે તીર્થંકર દેવે આમ કહ્યું. એ સંતો જગતને જાહેર કરે છે આડતિયા થઈને. હા હા, સમજાણો કાંઈ આવો માર્ગ છે બાપા. ન બેસે શું થાય? કીધું તેથી અનુભવથી પ્રમાણ કરજે. પાંચમી ગાથા કુંકુંદાચાર એમ કે છે કે યતમ વિયતમ સ્વભાવની એકતાને રાગથી વિભક્ત એને હું તને કહીશ, અનુભવથી પ્રમાણ કરજે. સાંભળીને ધારણાથી રહીશ નહીં એમ કે સંગીયતમ વિયતમ દાયી આપણો સવિવેનમ, મારા વૈભવથી હું આ વાત કરીશ. કુંકુંદાચાર દિગંબર સંત સંબત 49 ભગવાન પાસે ગયા હતા સિમંદર પ્રભુ. 8 દિવસ રહ્યા હતા ત્યાં, ત્યાંથી આવીને શાસન. હું ભગવાન પાસે સાંભળેલું અને અનુભવેલું એવું સ્વભાવથી એકત્વ અને વિભાવથી પ્રતકત્વ એવા મારા નિજ વૈભવથી વાત કરીશ. હા હા હા, હું દેખાડી શકી ધંજો મહારાજ. તમે દેખાડીશીએ તો વાણીથી દેખાડશો, વાણી તો તમારી નથી. અરે એમનો તર્ક થાય ભગવાન, હું દેખાડીશ એમ કીધું છે ને, મારા વૈભવથી દેખાડીશ. દેખાડી છે ક્યાં? વાણી દ્વારા છે તે દ્વારા બાપુ. એ તો કથનની શૈલી એવી આવે, એને તું જો તર્ક કરે નહીં આમ કેમ સાંભળવાને લાયક નથી. દાયે આપણો સ્વિવેન જદી દાયે જ પ્રમાણ જો આ દેખાડું. આ તો પ્રમાણ કરીએ, સાંભળીને રાખીશ નહીં એમ કે છે. ઇન્દ્રભાઈ આવી વાતો છે ભગવાન, શું થાય? અરે વિતરાગના વિરલ પીડ્યા, કેવળીઓના કેવળીના રહ્યા નહીં, અવધિ મનપ્રિય કોઈ રહ્યા નહીં. હા હા, મૂળ માર્ગમાં વિરોધ થયા. ઓહો,
યદિ લાય બેવા લીધો હું દેખાડું તો અને દેખાડું તો દેખાડીશ હું પ્રમાણ કરજે હા હા એ તો મેં દાયા પણ દેખાડીશ પણ જો દેખાડું હા આવી ગયું જો દેખાડવાનું હા 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 પ્રમાણ કરજે એ પ્રમાણ એટલે અનુભવથી પ્રમાણ કરજે સાંભળીને તારી રાખીશ નહી એવો તો વાણી ક્યાંય છે કૂતાને જગાડી દેવો છે અરે ભગવાન હવે સૂતું ન પાલું એ રાગમાં ભાઈ આ કેવી ભાષા કહી દે પેલું કીધું શુદ્ધાત્મામાં સંસાર ને બંધન નથી પછી કે શુદ્ધાત્માના અનુભૂતિ વાળાને નથી સમજાણો કાંઈ ગજબ વાત છે આ શાશ્વત આ કહેવાય છે જેમાં સત્ય ભૂ થાય જગત ને બેસે ન બેસે પણ સચ તો આ છે સમજાણું કાંઈ અને તેથી તો એને કહ્યું કે મનના વિકલ્પ ને છોડીને એ માંથી આવ્યું અનુભૂતિ થી ભિન્ન થઈ ગયો પરતર્પના વિકલ્પો ની જાળ ને છોડી દઈને ત્યારે તે વખતે વિતરાગી સમાધિથી એમ કીધું તું ને એને જાણ એને અનુભૂતિથી જાણ્યું કે આ નથી શુદ્ધાત્માની અનુભૂતિ છે બેન જો સંસાર ને સંસાર કા કારણ બંધ દોનો સે રહી ઓર આકુતા સે રહી વ્યવહારના વિકલ્પો આકવતા છે બધી એમ કે છે એ વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને દાન ને દયા નો ભાવ એ બધો રાગ છે રાગ છે તે આકવતા છે અરે કઠણ પડે ઓલા કે વ્યવહાર કરતા કરતા થાય હવે ભગવાન વ્યવહાર તો આકવતા છે કે સાહેબ ભગવાન તો એવો નથી કે આકુતા દ્વારા જણાય એવો તું નથી સમજાણું કાંઈ હું તો નિરાકુળ તત્વ આનંદ સ્વરૂપ એ નિરાકુળતાની પરિણતિ દ્વારા જણાયો છે એટલું ભર્યું છે એક શ્લોક ને એક ગાથા જગત ને કાને પડવી મુશ્કેલ પડે અને અંદર માં હા પાડવી તો કે હાય આવો દોનો સે રહીત ઓર આકુતા સે રહીત એસે લક્ષણ વાળા મોક્ષ કા મૂળ કારણ જો શુદ્ધાત્મા હૈ દેખો શુદ્ધ પદ મૂળ આપવા લીધો વહી સર્વતા આરાધન યોગ હે એ નિર્મળ વિતરાગ પ્રણતિ દ્વારા એ આરાધવા યોગ છે એ હા તો પાડ ને પ્રભુ હા પાડતો હાલત થશે ના પાડતો નરકે જશે નિગોદ જશે નિગોદ સિદ્ધ વિચાર સંસાર નો ફળ નિગોદ કે છે બીજી વચલી ગતિ તો સાધન છે મિથ્યાત્ની ખરી ગતિ નિગોદ છે અને સંકેતની ખરી ગતિ મોક્ષ છે વચલામાંથી શુભાશુભ ભાવનું ફળ નિગોદ સમ્યક મુક્તિ મોક્ષ
ભગવાને કહ્યું નહીં કુંકુંડાચાર્ય, એક વસ્ત્રનો ધાગો રાખીને મુનિ છું એમ માનીશ, મનાવીશ, નિગોદમાં જઈશ, યાદ રાખજે. એ અતિશયોક્તિથી કહ્યું છે, વસ્ત્ર સ્વરૂપ છે. વસ્ત્ર રાખીને મુનિ પણ માનવું, મનાવવું, માનતા ને રૂડું જાણવું, એ ત્રણેય નિગોદને પંથે પડ્યા છે. ભગવાન કુંકુંડાચાર્યનું વચન છે, એ સૂત્ર પાવડ. નવે તત્વની ભૂલ છે માં, એવી વાત છે ભાઈ. તું નિર્વિકલ આનંદનો નાદ છો ને પ્રભુ, એ તારી જાતની પરિણતિ હોય તેનાથી તે તું જણાયો છો. તારાથી કજાત જે રાગ આદી એનાથી તું જણાયો તું છો નહીં. અરે દુનિયા દુનિયા જાણે, માર્ગ તો માર્ગ છે એ છે. આખી દુનિયા ના પાડે તો પણ એ કઈ હા થઈ ફરેવી નથી. સમજાણું કઈ? હા ગજબ કામ કર્યું છે. છેતાળી ચેતનજી આવી વાત છે. હા આત્મા ભગવાન છે ભાઈ. હા એ ભગવાનને ભાવવા માટે નિર્વિકર શ્રદ્ધા જ્ઞાન શાંતિ જોશે. એની સન્મુખ થવું છે ત્યાં તો એની જાતની દશા જોશે. હે આઠ વર્ષની બાલિકા સમ્યક પામે, સમ્યક દર્શન. આઠ વર્ષની કન્યા આત્મા છે ને બધા, એ નિર્વિકલ્પ દ્રષ્ટિથી પામે છે. હિતાબ કિતાબ હું કઈ કામ છે, આત્મા ભણ્યો એ બધું ભણાઈ ગયું. એગંગ જાણે, સમંગ જાણે, જેને આત્માને જાણ્યો એને બધું જાણ્યું. મને કહેતા ન આવડે, સમજાવતા ન આવડે, સભા ભરાવતા એની હવે કઈ કામ નથી. અહીં તો પંડિતા પંડિતા એને કીધું છે સ્વામી કાર્તમાં કે નિર્વિકલ પ્રણતિથી આત્માને અનુભવે તે પંડિત છે. વિરલા જાણે સમજાવે છે એવું સ્વરૂપ છે ભાઈ. ગજબ વાત છે ભાઈ. પ્રભુ તો મોક્ષ સ્વરૂપ છો ને એમ કે શક્તિ તો મોક્ષ સ્વરૂપ અનાદિથી છે. એને નિર્વિકર્મ સમ્યક દર્શન જ્ઞાન રાજ વિજ્ઞાની શ્રદ્ધા દ્વારા જાણવો, ત્યારે તને સુખ મળશે. એ નિર્વિકલ સંકેત થી પડવું, એ નિર્વિકલ સંકેત એ સુખ છે. તને સુખ નો સ્વાદ આવશે. ભગવાન સુખ થી ભરેલો છે, આનંદ નો નાદ પ્રભુ છે. એની સન્મુખ નિર્વિકલ શ્રદ્ધા જ્ઞાન થી જોવો, તને આનંદ નો સ્વાદ આવશે. હવે હું સુખ ને પંથે પીડ્યો એમ તને ખાતરી થશે. હરદીભાઈ આવો છે, કોણ ધંધો કરતો છો? વાત કરે ધંધાના એક રજકણ ને કોઈ ફેરવી શકે છે? કાન તો આવ્યું ગુડામાં, પરદ્રવ્ય નો કરતા નમા નહીં તે શ્વેતાંબર છે એમ કહીશું. અહીં કે છે કે રાગ નો કરતા થાય તે મિથ્યાદ્રષ્ટિ છે. એ બપોરિયાનું છે.
भगवान अन्न निर्विकल्प शांत स्वरूप एवं जो आत्मा के राग ना विकार ने करे ये क्या बने। हाँ 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 ये तो नहीं विकार नो करता तो अज्ञानी माने। हा 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 केम के अविकारी चैतन्य स्वभाव एनी एने खबर नहीं। चैतन्य स्वभाव राग ने करे केम बने ये चैतन्य स्वभाव ना अजान जीवो ये राग ने करे अज्ञानी। हा 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 समझाणू कई उतरे से ठीक ये बधु राखे हमने जटू लोगों ने ताजू ताजू मरे ने। हा हा हवे आत्मधर्म में लोग बहु राजी थाय सारू लखे भाई साधु व्याख्यान बधु व्याख्यान आवे ने नो गामो गाम के तब के ओहो हवे व्याख्यान आवे હવે આત્મ ધર્મ આવે છે કાર્તિક મહિનાથી બહુ લોકો સાડી બાર માં આજે કહેવાની વાત હોય એ જો જાય ને તો લોકોને ખ્યાલ આવે છે બરાબર। હા હમણાં ન્યાસ નહીં ફિરોઝાબાદમાં કીધું ને કઈ 500 ઘરા કર્યા નવા આત્મ ધર્મના ફિરોઝાબાદ શિક્ષણ શિબિર કાઢ્યું તું આ દિવસ આલે આલે સંસાર એવો છે ભાઈ આલે આલે સંસારના કારણે બંધના રહીત આકુતા સે રહીત એસે લક્ષણ વાળા મોક્ષ કા મૂળ કારણ જો સુધાર્થો દેખો પાછું અનુભૂતિ થી ભિન્ન પણ એ અનુભૂતિ નું મૂળ કારણ શુદ્ધાત્મા મોક્ષ કા મૂળ કારણ શુદ્ધાત્મા વહી સર્વથા આરાધન યોગ હે સર્વથા આરાધન યોગ એમ છે જોયું સાધક ઉપાધિ મેઠું ટિપ્પણી એમ આવી ગયું સર્વ પ્રકારે ઉપાધિ છે ને છે અનાકુળ લક્ષણ સર્વ પ્રકાર ઉપાધિભૂત છે છેલ્લી લીટી મોક્ષ સાધકત્વાદ ઉપાધેય છેલ્લી લીટી છે સર્વ પ્રકાર કથનચિત કોઈ લો ને કથનચિત રાગથી ને કથનચિત આથી વિતરાગનો માર્ગ છે અનેકામ છે ને એ અનેકામ નહીં એકલો શુદ્ધાત્મા તે સર્વથા ઉપાદે છે અને રાગ તે સર્વથા એ છે અને એ તો આવી ગયું આપણે રાગના રૂચિકર જીવને આત્મા એ છે આત્માના રૂચિકરને રાગ એ છે આવી વાતો છે સમજાણું કઈ એ પરમા પ્રકાશ આવી ગયું કે જેને રાગની રૂચિ છે એને આત્મા એ છે એને આત્મા ઉપાધિ છે નહી આ વાણી કેવી વળી એમ કે આત્મા ઉપાધિ છે અને રાગ એ છે આ તો કે રાગ ને ઉપાધિ તરીકે માને તેને આત્મા એ છે શુદ્ધાત્મા વહી સર્વથા જો સર્વથા છે ભાઈ જૈન માર્ગમાં સર્વથા ન હોય ને એમ કે છે ને કથનચિત હોય કથનચિત કે અરે હા બંને મિથ્યા સર્વથા નુકસાનકારક છે કથન ચીજ નુકસાન કારણે કથન ચીજ લાભદાયક એમ છે અહીંયા તો ભગવાન આત્મા સર્વથા આરાધના યોગ છે 46 સાથી હું તને કહેશ લે એ રીતે 46મી ગાથાનો વિસ્તાર પૂરો થયો પૂજ્ય ગુરુદેવે
ઘણી વાત સમજાવી, બહુ સરસ ગાથા છે અને એમાંથી કેટલીક વાતને આપણે જરાક ફરીથી દ્રષ્ટિપાત કરીએ. અહીંયા એક પહેલી વાત એ લીધી ગુરુદેવે સમાધિની વાતને સમજાવીને ત્યાં કે આધિ વ્યાધિ ઉપાધિ રહી સમાધિ એ વાત લીધી ને, પેલા કઈ છે નહીં એટલા માટે જોઉં છું, અહીંયા આવી ગયું. આધિ વ્યાધિ ઉપાધિ રહિત સમાધિ, આમાં જરાક વિચાર કરવા જાય તો કોઈને પ્રશ્ન થાય. આધિ વ્યાધિ ઉપાધિ રહિત, આધિ એટલે અનેક પ્રકારની ચિંતા, એને આધિ કહેવામાં આવે. વ્યાધિ એટલે રોગ થયો, શરીરમાં રોગ હોય એને વ્યાધિ કહીએ, અને ઉપાધિ એટલે આપણને જે કઈ પ્રાપ્ત થયું છે ને એ બધી ઉપાધિ છે. એમાં પછી આ માન હોય એ પણ ઉપાધિ કહેવાય, અને સર્ટિફિકેટ મેળવીએ છીએ ને જેના ડિગ્રી વગેરેના એ પણ ઉપાધિ કહેવાય, અને બીજું જે કઈ પ્રાપ્ત કરીએ છીએ એ બધી ઉપાધિ છે. સારો જોબ છે તો પણ ઉપાધિ છે. પેલું આધીમાં ચિંતા છે, કઈક આમ કઈક એવો પ્રસંગ છે, કઈક વસ્તુ છે, કઈક કરવું છે, એવી એ જે ચિંતા છે તે આધી છે. અને ઉપાધિમાં જે મળ્યું છે ને એ બધું, એ બધી ઉપાધિ છે. આમાં આત્માનું કાંઈ નથી એટલે, પણ એ બે વાત તો બરાબર સમજાય, પણ એમાં વ્યાધિ પણ ન હોવી જોઈએ એમ કહ્યું છે. તો કોઈ માણસ માંદો હોય તો પછી એને સમાધિ ન થાય? અહીંયા આ પ્રશ્ન છે. આધી નથી બરાબર, ચિંતાથી મુક્ત, અને ઉપાધિ તો આ બધી ઉપાધિ જે છે એને પોતાની નથી માનતો, તો એ એટલે આધિ અને ઉપાધિથી રહી તે તો બરાબર, પણ અહીંયા વ્યાધિ, વ્યાધિ પણ ન જોઈએ એવો અર્થ થતો હશે? ના, એમાં જ સમજવાનું છે કે વ્યાધિ એટલે શરીરમાં રોગ હોય તો શરીરમાં રોગ છે, મને રોગ છે એવી માન્યતા એને વ્યાધિ કહ્યો છે. અહીંયા ધર્મની અંદર વ્યાધિનો અર્થ આ કરવાનો છે. મને છે રોગ એમ નહીં, મને રોગ છે એવી માન્યતા એને વ્યાધિ કહી છે, એની ચિંતા છે. આધિ વ્યાધિ અને ઉપાધિ પણ વસ્તુઓ તો છે, વસ્તુ વસ્તુમાં રહી એ પરિગ્રહ છે, પણ એ બધો પરિગ્રહ મારો નથી એટલે એ બધી ઉપાધિ મને નથી. આ પાંચ કાર છે ને કારખાનું છે ને મોટો પ્રેસ છે ને આ બધું, આ એ બધી ઉપાધિ મારી નહીં, એ બધું વસ્તુનું વસ્તુમાં રહ્યો હું તો એનાથી જુદો ભિન્ન છું ભગવાન આત્મા, એમ ઉપાધિથી રહિત થઈ જાય છે. એવી રીતે શરીરમાં ડાયાબિટીસ છે, રોગ છે, વ્યાધિ છે, અથવા તો કોઈ કંઈક બીજો રોગ છે, એ શરીરનું શરીરમાં રહ્યું, એ રોગ જે છે તે શરીરમાં છે, એ શરીરનો રોગ શરીરમાં રહ્યો એ મને નહીં. અને આ અનેક પ્રકારની જે ચિંતાઓ કરતો હોય છે ને, આજે આમ કરીને તેમ કરું, સંકલ્પ વિકલ્પમાં રહ્યો હોય ને, પેલા આવશે તો શું થશે ને, આનું કેમ કરશું ને, હવે આ કોરોનાનું શું થશે ને, આ બધી જે ચિંતા એનાથી મુક્ત હોય કે એ બધું જેનું જે થવા કાળે જે થઈ રહ્યું છે તે પ્રમાણે જ થાય છે, એમાં ચિંતાનો કોઈ વિષય જ નથી. સમ્યક દ્રષ્ટિને ક્યારેય ભય હોતો જ નથી, આમ થશે તેમ થશે શું કરશું કેમ કરશું એવું હોતું જ નથી. એટલે ચિંતાથી મુક્ત હોય, શરીરમાં જે કંઈ છે એનાથી પણ મુક્ત હોય, અને પોતાને જે આ પરિગ્રહ વગેરે પ્રાપ્ત થયો છે જે કંઈ છે તેનાથી પણ એ પોતે મુક્ત છે, એટલે શ્રદ્ધામાં એનાથી મુક્ત થઈ, શ્રદ્ધામાં એનાથી મુક્ત થઈ અને પછી એવો નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયત્ન કરે છે તો એને વિતરાગી પરિણતિ થાય અને એ સમાધિ છે, એને સમાધિ થઈ છે. કૃપાળુદેવનું અહીંયા વચનામૃત પણ ગુરુદેવે લીધું છે કે અનંત કાળથી આકડ્યો વિના ભાન ભગવાન, સેવા નહીં ગુરુ સંતને મૂક્યા નહીં અભિમાન. સામાન્ય અર્થ લોકો એમ કરે કે ગુરુની સેવા કરી નહીં, ગુરુને સંતને સેવા નહીં એટલે એમની સેવા કરી નહીં, અભિમાન છોડી, પોતાની મોટાઈ છોડી અને એને ગુરુની સેવા કરવી જોઈએ એમ, એવી એક સામાન્ય માન્યતા, સેવા નહીં એટલે. અરે પ્રભુ, એવો અર્થ નથી. સાચા ગુરુ ક્યારેય કોઈ પાસે એવી શારીરિક સેવા કરાવતા જ નથી, એ માટે કાંઈ એ શિષ્ય બનાવે છે એવું નથી, અને કોઈ એવી સેવા કરે એવો એમને વિકલ્પ ન હોય. જે પોતે પોતાના શરીરથી જુદા પડી ગયા છે, ભિન્ન પડી ગયા છે, પોતે પોતાને શરીરથી જુદા અનુભવે છે એવા એવા જ્ઞાની ગુરુ, એને સેવવા એટલે શું? એટલે કે એમણે જે અનુભૂતિપૂર્વક જે પ્રાપ્ત કર્યું છે
એનો જે ઉપદેશ આપે છે એને ગ્રહણ કરવો એટલે સેવા. ગુરુને બીજી કોઈ તમારી પાસે સેવા કરાવી હોતી જ નથી. એમને જે પરમ સત્યને પ્રાપ્ત કર્યું છે અને એ પણ સહાનુભૂતિપૂર્વક એ સત્યને પ્રાપ્ત કર્યું છે તો એનો જે માર્ગ દર્શાવે છે એ માર્ગે ચાલવું એનો અર્થ ગુરુને સેવા, એમ સેવા હોય છે. ગુરુને કઈ તમારી પાસે શારીરિક સેવા કરાવી હોય એવું હોય નહીં, અને એવું જે કોઈ કરાવતા હોય એ સાચા ગુરુ હોય નહીં. એ પછી એક બીજી વાત આવે છે અહીંયા, નિર્વિકલ્પ શાંતિથી એ જણાય એવો છે, વિકલ્પથી જણાય એવો નથી. કેમ કે વિકલ્પ એમાં નથી, એમાં નથી એટલે આત્મામાં નથી. જ્યાં સુધી વિકલ્પ સહિત એ ગમે તેટલો સ્વાધ્યાય બધું કરે છે ત્યાં સુધી પણ એ બહારનો બહારમાં જ છે, વિકલ્પમાં છે. વિકલ્પ મનના છે અને મનમાં તમે જેટલો અભ્યાસ કર્યો છે, જેટલું સ્મૃતિમાં રાખ્યું છે એ બધું ભાવમનમાં સચવાઈ રહ્યું છે. અને જેવી તમે એની શરૂઆત કરો કે ભાવમન એ બધું આપવા માંડે છે, તમે માત્ર એટલી શરૂઆત કરો કે આત્મા આનંદ ગુણનો પીન, એટલે તમને જે અત્યાર સુધી સ્વાધ્યાય કર્યા એમાં જે જે વાત આવી કે આનંદ ગુણનો પીન છે, આનંદ ગુણનું પરિણમન છે, ગુણો જે છે તે કુટસ્થ નથી, એનું ભવન થઈ રહ્યું હોય અને એ એક રૂપે પરિણમન જે થાય એ અનુભવમાં આવે વગેરે વગેરે બધું જ આપશે તમને. કોણ આપશે? ભાવમન આપશે. સ્મૃતિમાં પડ્યું છે ને ત્યાંથી એ આપશે. એટલે તમે એમાં એમાં રાચી રહો છો. અને એ જે છે એ મનના વિકલ્પ છે અને ભગવાન આત્મા મન વાણી કાયા ઇન્દ્રિયો વિનાનો છે. ભગવાન આત્મામાં મને નથી, વાણી નથી, કાયા નથી, ઇન્દ્રિયો નથી, કાંઈ નથી. એ જે શ્રુત જ્ઞાન છે એ શ્રુત જ્ઞાન મન સાથે જોડાયેલું છે, મતિ જ્ઞાન છે ઇન્દ્રિયો સાથે જોડાયેલું છે. શ્રુત જ્ઞાન ઇન્દ્રિયો સાથે અને મન સાથે જોડાયેલું છે. એ શ્રુત જ્ઞાન નવું પડતું જ નથી, એ મન સાથે જોડાયેલું જોડાયેલું રહે છે. એટલે વિકલ્પમાં અને વિકલ્પમાં જીવ આખો ભાવ પૂરો કરી નાખે છે. શ્રુત જ્ઞાનને એને મન તરફથી સ્વ તરફ વાળવાનો છે. અને એ જ વાત કર્તા કર્મ અધિકારના અંતે 144મી ગાથામાં આચાર્ય ભગવાને કહી છે કે મતિ શ્રુતને સ્વ તરફ વાળ, પણ શ્રુત તો મન સાથે રહેલું છે જે વિકલ્પમાં છે. અને એ એમ માને છે કે એને બધું આવડે છે, એ બરાબર કરી રહ્યો છે, એમ એ માને છે, રહ્યો છે વિકલ્પમાં. એટલે આચાર્ય ભગવાને છેલ્લી ગાથામાં અને એને પછી અમૃતચંદ્રાચાર્ય ભગવાને કળશમાં પણ વાત કરી કે બધાથી શાંત થા, બધા વિકલ્પોથી શાંત થઈ જા. અહીંયા એક વાક્યમાં ગુરુદેવે વાત કરી કે ભાઈ વિકલ્પથી જણાય એવો નથી, કેમ કે વિકલ્પ એમાં નથી, આત્મામાં વિકલ્પ નથી. અહીંયા ગુરુદેવે આપણી આંખ ઉઘડી જાય એવી એક વાત મૂકી દીધી છે યાદ કરવાની. ભગવાન હવે રાગમાં સૂતો ન પાલવે. ભગવાન કોને કહ્યો? દરેક જીવને ભગવાન કહ્યો છે. તું ભગવાન છો, સિદ્ધ સમાન પવિત્ર પૂર્ણ છો, ભગવાન છો. ભગ નામ લક્ષ્મી, અનંત ગુણોની લક્ષ્મી વાન, એના એવી લક્ષ્મી વાળો લક્ષ્મીવાન તું છો. હવે રાગમાં સૂતો ન પાલવે. અત્યાર સુધી તું રાગમાં સૂતો હતો પણ હવે રાગમાં સૂતો ન પાલવે. તું જાગૃત થા, તું રાગમાંથી બહાર નીકળ, રાગને છોડીને તારા સ્વરૂપની દ્રષ્ટિ કર. તારા જ્ઞાન દર્શનના ઉપયોગ રાગમાં ને રાગમાં જ જોડાયેલા રહ્યા છે. પ્રભુ એ નથી પાલવતું, તું સિદ્ધ સમાન ભગવાન આત્મા છો. તું રાગમાં રોકાયો છો, રાગમાં ને રાગમાં જ રહ્યો છો, એ નથી પાલવતું. કેવી સરસ વાત કરી દીધી. પછી અહીંયા તો એટલી સરસ વાત મૂકી છે કે અંદરમાં હા પાડવી કે હું આવો છું. આત્માની વાત આવે ત્યારે એવો નિર્ણય થવો જોઈએ કે હા હું છું. ખુદે ઘણી વાર કહે છે કે ભાઈ પ્રતીતમાં તો લે, એટલે એવું શ્રદ્ધામાં લે અને એમાં એક વાર હા તો પાડ. એવું તો વારંવાર ગુરુદેવ કહે છે કે અંદરમાં હા પાડવી, અંદરમાં હું આવો છું. શાસ્ત્રના સ્વાધ્યાય ચાલતા હોય તો આત્મા આમ છે, આત્મા તેમ છે, આત્મા સ્વને જાણે ને આત્મા પરને જાણે, એમ સ્વાધ્યાય ન હોય ભાઈ, એમ ન.
आत्मा स्वने जाने ने परने जाने ये बात ने बराबर जानी समझी लीधी ने पछी कि ये आत्मा हूँ छू के जे हूँ स्वने जाणू छू ने परने पण जाणू छू पण परने जाणवु ए काई मारू कार्य नथी हूँ तो स्वने जाणवा वाळो ज छू ने स्वने जाणू छू स्वने जाणू छू तो स्व साथे एक रूप तन्मय थईने जाणू छू सहानुभूति पूर्वक स्वने जाणू छू અને પરતો જણાય છે પરતો જણાય છે જ્ઞાન સ્વભાવ જ એવો છે કે જ્ઞેય માત્ર ને જાણે એટલે પર તો જણાઈ જાય છે પણ હું તો સ્વને જાણવા વાળો છું. અહીંયા એક બીજી વાત કે જુદી રીતે આખી વાતને મૂકી છે પણ માણસને વિચાર કરતા મૂકી દે એવી વાત છે. મિથ્યાત્વ ને એ ગંભીરતાપૂર્વક નથી લેતો ને એને જરાક અહીંયા ગુરુદેવે જાગૃત કરી દે એવી વાત કરી દીધી કે મિથ્યાત્વની ખરી ગતિ નિગોદ છે. મિથ્યાત્વની ખરી ગતિ નિગોદ છે. મિથ્યાત્વને કારણે છેવટે ક્યાં પહોંચવાનો છે? 2000 સાગરોપમનો ત્રસકાળ હોય, ત્રસકાળ પૂરો થાય એટલે પછી એ ઇતર નિગોદમાં ચાલ્યો જાય અને ઇતર નિગોદમાં તો અનંતકાળ વિતાવે, પછી પાછો ક્યારે નીકળશે કોને ખબર છે. કેટલો કાળ વીતી જાય પછી પાછો નીકળે અને પાછો એમાંથી પછી એક ઇન્દ્રિયમાંથી પછી ત્રસ્ત થાય એટલે બે ઇન્દ્રિય થાય તો બે ઇન્દ્રિયથી માંડીને સંઘની પચેન્દ્રિય સુધી એ ત્રસ પર્યાય કહેવાય. અને એ ત્રસ પર્યાયનો કાળ 2000 સાગરોપમનો હોય અને એમાં 24 ભાવ મનુષ્ય ના મળે. હવે એમાં એ મિથ્યાત્વ જાય નહીં, સમ્યક તો પ્રગટ કરે નહીં તો પછી છેવટે ક્યાં જવાનો છે? છેવટે ક્યાં જવાનો છે? પડતો ફરી પાછો એ નિગોદમાં ચાલ્યો જાય છે એટલે મિથ્યાત્વની ખરી ગતિ નિગોદ છે અને સંકિતની ખરી ગતિ મોક્ષ છે. જેને સમ્યક તો પ્રગટ કર્યું છે, જેને નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માની અનુભૂતિ પૂર્વક વિતરાગી પરિણામ સમ્યક જ્ઞાન સમ્યક દર્શન સમ્યક ચારિત્રના રત્નત્રય રૂપ પરિણામ પ્રગટ કર્યા છે એ તો મોક્ષ માર્ગમાં છે. અને જે મોક્ષ માર્ગમાં છે એ તો કેવળ નામ પ્રગટ કરી અને પૂર્ણ મુક્ત દશાને મોક્ષને પ્રાપ્ત કરવાનો જ છે. સમ્યક દર્શન થયા પછીથી આત્માની અનુભૂતિ થયા પછીથી દ્રષ્ટિ આખી બદલાઈ જાય છે, જગતને જોવાની દ્રષ્ટિ એ બદલાઈ જાય છે અને પોતે કોણ છે એનું ભાન સતત વર્તે છે. સંકિતની ખરી ગતિ મોક્ષ છે અને વચમાં વચલામાં તો એ શુભાશુભ ભાવનું ફળ ભોગવે છે. શુભ અને શુભ ભાવ કરે અને એમાં ભવના ભ્રમણ કરે છે, બીજું શું છે? શુભ ભાવ કર્યા પુણ્યના બંધ પડ્યા છે તો અનુકૂળ સંયોગો મળ્યા છે, અશુભ ભાવ કર્યા છે તો પ્રતિકૂળ સંયોગો મળ્યા છે, એના ફળને ભોગવે છે. અને એવું ક્યાં સુધી કરી શકવાનો છે? ક્યાં સુધી કરવાનો છે? 2000 સાગરોપમનો કાળ તો પૂરો થઈ જતા વાર નહીં લાગે, પાછો નિગોદમાં ચાલ્યો જશે, મિથ્યાત્વ સહિત એમાં ચાલ્યો જશે. બહુ સરસ વાત છે. પ્રભુ પુરુષાર્થ કરે છે અને સમ્યક દર્શન પ્રગટ કરે છે પછી પણ શુભભાવ હોય છે ને, ક્યારેક શુભભાવ પણ હોય છે તો એના ફળરૂપે એને ફળરૂપે શું છે એને અનુકૂળતા અને પ્રતિકૂળતા જ હોય છે, બીજું કાંઈ હોતું નથી. તો આ રીતે આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી ઘણી પ્રયોજનવૃત વાતને સમજ્યા. 46મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. Thank you.